ધોરાજીમાં વેરામાં 25% ઘટાડો। ધોરાજી નગરપાલિકાના નવા વેરા એક વર્ષ સુધી નહીં લાગુ કરાય। ગયા વર્ષે 3 નવા વેરા વર્ષ 2021-22 માં લાગુ કરવામાં આવ્યા હતા, તે નહીં થાય એક વર્ષ માટે વધારો મુલતવી રાખેલ। ધોરાજી નગરપાલિકાના નવા વેરા એક વર્ષ સુધી નહીં લાગુ કરાય। ગયા વર્ષે 3 નવા વેરા વર્ષ 2021-22 માં લાગુ કરવામાં આવ્યા હતા। ભૂગર્ભ ગટર વેરો 600 થી ઘટાડી 480 રૂપિયા કરાયો હતો। દીવા બત્તી વેરો 120 રૂપિયા ઘટાડીને 90 રૂપિયા કરાયો હતો, તેમજ સફાઈ વેરો 120 રૂપિયા ઘટાડીને 90 રૂપિયા કરાયો હતો। નવા વેરા એક વર્ષ માટે બંધ રખાયા છે। ધોરાજીની પ્રજા ઉપર પાલિકાએ 3 વેરા નવા નાખ્યા હતા, તેના વિરોધમાં વેપાર ઉદ્યોગ અને સામાજિક આગેવાનો સંસ્થાઓ સહિતનીઓએ લેખિત સાથે પ્રાદેશિક પાલિકા નિયામકમાં 258 હેઠળ અપીલ કરાઈ હતી, જે અન્વયે પાલિકાએ સાધારણ સભા બોલાવી 25% વેરા ઘટાડવાના બાબતનો નિર્ણય લીધો અને ચાલુ વર્ષમાં એક વર્ષ માટે નવા વેરા માફ કરવા નિર્ણય કર્યા છે। પાલિકા દ્વારા ગયા વર્ષે 3 નવા વેરાનો વધારો કરી દીધો હતો અને જેમાં ભૂગર્ભ ગટરનો વેરો 600 રૂપિયા, તેમજ દીવાબત્તી વેરો 120, તેમજ સફાઈ વેરો 120 સાથે પ્રજાને જાણ કર્યા વગર વર્ષ 2021-2022 વર્ષમાં લાગુ કરી દેતા, જેનો વિરોધ સામાજિક આગેવાન તથા અન્ય સંસ્થાઓએ કર્યો હતો। પ્રાદેશિક કમિશનર ધીમંત કુમાર વ્યાસે જે તે સમયે એવું જણાવ્યું હતું કે પાલિકાના સભ્યો યોગ્ય નિર્ણય કરે તો વેરા ઘટાડી શકાય, અમારી કચેરી દ્વારા સંમતિ અપાશે, જેના અનુસંધાને પાલિકાના મુખ્ય અધિકારી ચારુબેન મોરી, ભાવેશ ભટ્ટ વગેરે પ્રાદેશિક કમિશનર કચેરીમાં આવ્યા હતા અને આગેવાનોની રજૂઆતને ગ્રાહ્ય રાખી હતી। પાલિકાએ વેરા ઘટાડવા બાબતે સાધારણ સભા બોલાવીને વેરા ઘટાડવા બાબતે તેમજ વર્ષ માટે વેરા નહીં લેવા સર્વાનુમતે જાહેર કરી પ્રજાના હિતમાં નિર્ણય લીધો હતો, જેમાં ભૂગર્ભ ઘટરના 600 હતા તે ઘટાડીને 480, જ્યારે સફાઈ વેરો 120 હતો તે ઘટાડીને 90, દીવાબત્તી વેરો 120 હતો તે ઘટાડીને 90 કર્યો છે, તેમજ આ વર્ષે 2021-22 માટે નવા 3 વેરા એક વર્ષ માટે બંધ રાખ્યા છે। તો આ બાબતે ધોરાજી મુસ્લિમ સામાજિક આગેવાન એવા આરીફભાઈ ભેસાણીયાએ આ નવા વેરાઓમાં ફેરફાર કર્યો છે, તેનો પણ વિરોધ કરેલ છે। જેતપુર ઉપલેટામાં 3 વેરાઓ કરતાં ધોરાજીમાં વધુ કરવેરાની રકમ વધુ છે અને 50% જેવો આ નવા વેરાઓમાં ઘટાડો થાય તેવું જણાવેલ છે। ધોરાજી નગરપાલિકા દ્વારા વર્ષ 21-22માં 3 નવા કરો, ભૂગર્ભ ગટર વેરો, સફાઈ કર અને દીવાબત્તી વેરો એ દાખલ કરવામાં આવેલા હતા અને આ વેરાઓ 21-22ના વર્ષમાં આપ સૌને ખ્યાલ છે કે કોરોના મહામારીને લીધે વેપાર ધંધાઓ પડી ભાંગ્યા હતા અને વેપારી મહામંડળ અને અન્ય સામાન્ય નાગરિકોની પણ અસંખ્ય રજૂઆતો ધોરાજી નગરપાલિકાને મળી રહી હતી। આથી આ સર્વ રજૂઆતોને ધ્યાનમાં રાખી અને ધોરાજી નગરપાલિકાના જનરલ બોર્ડે આ તમામ વેરાઓ છે એ ચાલુ વર્ષ પૂરતા, એટલે કે વર્ષ 21-22 પૂરતા એને સ્થગિત રાખવાનો નિર્ણય કર્યો છે અને આ નિર્ણય સર્વાનુમતે કરવામાં આવ્યો છે। તેમજ જે વ્યાજ વળતરની સ્કીમ સરકારશ્રીમાંથી આવેલી છે તેને પણ લાગુ કરી અને એને મે માસ સુધી ચાલુ રાખવામાં આવશે, તેમજ ત્યારબાદ જે વ્યાજ વળતરની સ્કીમ નગરપાલિકા દ્વારા દાખલ કરેલી છે આ સ્કીમને એક માસને બદલે 30 સપ્ટેમ્બર 2022 સુધી તેને લંબાવવાનો પણ નગરપાલિકા દ્વારા સર્વાનુમતે નિર્ણય કરવામાં આવેલો છે। ભૂગર્ભ ગટરમાં જે જૂના વેરાઓ નગરપાલિકા દ્વારા લાગુ કરવામાં આવેલા હતા તે રહેણાંકમાં 600 રૂપિયા હતા અને બિન રહેણાંકમાં 1200 રૂપિયા દાખલ કરવામાં આવેલા હતા, તેને ઘટાડી અને રહેણાંકમાં 480 રૂપિયા કરેલા છે, બિન રહેણાંકમાં 900 રૂપિયા કરવામાં આવેલા છે। દીવાબત્તી વેરો જે રહેણાંકમાં 120 રૂપિયા હતો તેને રહેણાંકમાં ઘટાડીને 90 રૂપિયા કરેલો છે, અને બિન રહેણાંકમાં 240 રૂપિયા હતો તેને ઘટાડીને 180 રૂપિયા કરવામાં આવેલો છે। આ જ રીતે સફાઈ કર હતો એ રહેણાંકમાં 120 હતો એને ઘટાડીને 90 રૂપિયા કરેલો છે, અને બિન રહેણાંકમાં જે વેરો 240 રૂપિયા હતો તેને ઘટાડીને 180 રૂપિયા કરવામાં આવેલો છે। આ રીતે આ ત્રણેય વેરાઓ છે એમાં ઓવરઓલ 25% જેટલો ઘટાડો કરવામાં આવેલો છે। આ નિર્ણય છે એનાથી સામાન્ય જનતાને પણ ઘણી રાહત મળશે અને આ નિર્ણય સર્વાનુમતે દરેક પક્ષની સંમતિથી લોકહિતમાં અને જાહેર હિતને ધ્યાનમાં રાખીને લેવાયો છે। આજે વેરો ઘટાડવામાં આવ્યો છે, ખુલ્લેઆમ લોકોની મજાક કરવામાં જ આવી છે ધોરાજીની જનતાની, અને ખાલી કડી પહેરાવાના ધંધા છે એ બધાય,
ખરેખર તો આ વેરા છે ને અડધા અડધા 50% રાહત કરવાની હોય એના બદલે એ લોકોએ 20% ને 25% વેરા ઓછા કર્યા છે. જ્યારે કે બીજી બી કેટેગરીની જે ધોરાજી ઉપલેટા નગરપાલિકા છે અને જેતપુર નગરપાલિકા તેની અંદરમાં સફાઈ કર માત્ર 24 રૂપિયા વાર્ષિક છે. અહીં આપણે 120 ને આવે 190 રૂપિયા કર્યા તો ધોરાજી એવડો કે ઔદ્યોગિક શહેર છે કે જ્યાં આ લોકો આવા વેરા વસૂલ કરે અને એમાં અમે જરાય સંતોષકારક નથી. આ ફેસલાથી અમને કોઈ સંતોષ નથી. અમે આજકાલની અંદરમાં નિયામક પાસે આ બાબતે જવાના જ છે, સામાજિક કાર્યકરો, અને નિયામક જો નહીં સાંભળે તો અમે એ બાબતે ફરજિયાત કોર્ટના દ્વારે ચડવાના છે. એ અમારી ફાઇનલ છે.